કેમ છો મિત્રો મજામાં હું છું માહિતગાર બનો યુટ્યુબ ચેનલ માંથી એમ એમ પરાશરા આપ તમામ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું અતિભારે વરસાદ પછી પણ કપાસનો પાક છે તે ઘણા બધા ખેડૂત મિત્રોને ફૂગના રોગોથી બચેલો છે અને ઘેરાઓ અત્યારે કપાસના મોટા ભાગના લાલ થઈને સુકાઈ રહ્યા છે ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા ખેડૂત મિત્રોને કપાસમાં સુકારો પણ નથી અને કપાસના પાન છે તે લાલ પણ નથી થયા અને અમારા ઘણા બધા ખેડૂત મિત્રોએ કોમેન્ટ કરી હતી કે પરસરા કપાસના પાકમાં આપણે ફૂગનાશક છાંટતા જોઈ છીએ તો યજા નામનું જે કન્ટેન્ટ ધરાવતી ફૂગનાશક દવા છે ફંજી સાઈડ તેનો ઉપયોગ કપાસના પાકમાં કરી શકાય કે ન કરી શકાય માહિતી આપો તો થાય બધી ફૂગનાશક બજારમાં મળતી હોય છે ત્યારે ખાસ કરીને યજાકોના છે તે ખેડૂત મિત્રો આપણને સિંગલ પણ બજારમાં મળે જ છે જેમ કે યકજાકોના પાંચ ટકા ઈસી અથવા તો એક્ઝાકોના જોલ પાંચ ટકા એસસી આ બંને ફોર્મ્યુલેશનમાં એક્ઝાકોના જોલ ફૂગનાશક બજારમાંથી આપણે મેળવી શકીએ છીએ અને કપાસના પાકમાં એક્ઝાકોના જોલના પણ રિઝલ્ટ ખૂબ સારા છે હું પોતે છેલ્લા ઘણા વર્ષોથી આ એક્ઝાકોના જોલ ફૂગનાશક ફૂગનો રોગ હોય કે ન હોય એકાદ બે છંટકાવ તો ફરજીયાત કપાસના પાકમાં કરું જ છું ખાસ કરીને મેન્કો જે ટકા છે ડબલ્યુ અથવા તો કાર્બન ડાયજિમ પચાસ ટકા ડબલયુપી અથવા કોપર ઓક્ઝિક્લોરાઈડ પચાસ ટકા ડબલયુપી આવી ફૂગનાશક દવાઓ કે જે ઓછા ભાવમાં આપણે સારામાં સારા ફૂગના રોગો ઉપર નિયંત્રણ છે તે કપાસના ભાગમાં મેળવી શકીએ છીએ હવે ખાસ કરીને ખેડૂત મિત્રો એક્ઝાકોનાજોલ જે ફૂગનાશક છે તેના મિક્સ કોમ્બિનેશન બીજી ફૂગનાશકો સાથેના પણ આપણને બજારમાંથી મેળવી શકીએ છીએ તો જે ખેડૂત મિત્રોને મિક્સ કોમ્બિનેશન વાળી ફૂગનાશકનું વાપરવું હોય તો તે પણ તમે કપાસના પાકમાં વાપરી શકો છો જેમ કે ખાસ કરીને ખેડૂત મિત્રો એક્ઝાકોનાઝોલ ચાર ટકા અને તેની સાથે જે કાર્બન ડાજીમ આપણું જે ફૂગનાશક છે તે સોળ ટકા એસ સી આ ફોર્મ્યુલેશન પણ કપાસના પાકમાં ઘણા બધા ફૂગના રોગો ઉપર સારામાં સારું કામ છે તે આપે છે આ ઉપરાંત ખાસ કરીને આપણે વાત કરી તો બીજી કોમ્બિનેશન છે એક્ઝાકોનાજોલ સાથેનું ફૂગનાશક દવાનું તો તેમાં કેપ્ટન સિત્તેર ટકા અને તેની સાથે એક્ઝાકોનાઝોલ પાંચ ટકા ડબલ્યુ પી વેટેબલ પાવડર આવે છે તો આનો પણ ઉપયોગ ખેડૂત મિત્રો તમે કપાસના પાકમાં કરી શકો છો કેપ્ટન સિત્તેર ટકા અને એક્ઝાકોનાઝોલ પાંચ ટકા જે વેટેબલ પાવડર છે તે પણ ઘણા બધા ફૂગજન્ય રોગો ઉપર ખૂબ સારું એવું કામ છે તે આપે છે ખાસ કરીને ખેડૂત મિત્રો કપાસમાં ફૂગનો રોગ ઓછો હોય પાનના ટક્કા જ હોય તો તેમાં એક્ઝાકોનાઝોલ ખૂબ સારું એવું કામ છે તે આપે છે ઘણા ખેડૂત મિત્રોની એવી માન્યતા છે કે સસ્તી કિંમતમાં યજ્ઞા કોના મળે છે તો તે કામ નહીં આપતી હોય ખેડૂત મિત્રો એવું નથી આપણે કિંમત નથી જોવાની આપણે કન્ટેન જોવાનું છે અને તેની ભલામણ જોવાની છે યજ્ઞા ફૂગનાશક ઘણા ખેડૂત મિત્રોને ફૂગના રોગ હોય કે ન હોય છતાં પણ એકથી બેમાં એકથી બે વખત સ્પ્રેમાં યજા ફૂગનાશકનો ઉપયોગ કરે છે અને સારામાં સારો કપાસનો ઉતારો છે તે મેળવે છે ઘણા ખેડૂત મિત્રો ઊંચા ટેકનિકલવાળી ફૂગનાશક દવાઓનો છંટકાવ કપાસના પાકમાં કરે છે જેની ભલામણો પણ નથી હોતી તો ખેડૂત મિત્રો તમે ખુદ તમારા ખેતી પાકોના જ્યારે નિષ્ણાત ડૉક્ટર બનશો ત્યારે ખેતીમાં તમે ખૂબ સારી એવી પ્રગતિ છે તે કરી શકો કરી શકશો ઘણા બધા ખેડૂત મિત્રો આજે છેતરાતા હોય છે કે રોગ કંઈક અલગ જ હોય અને તેના નિયંત્રણ માટે જે ભલામણ થયેલી ફૂગનાશક દવાઓ ન હોય તો તેનો ઉપયોગ કરીને માત્ર ખેતી ખર્ચ જ વધારે છે અને જે આપણને વળતર મેળવવું જોઈએ ફૂગના રોગો ઉપર જે નિયંત્રણ આપણે મેળવવું હોય તે આપણે નથી મેળવી શકતા તો ખેડૂત મિત્રો હેક્ઝાકોનાઝોલ ફૂગનાશક છે તે ખૂબ સારામાં સારું કપાસના પાક માટે છે આપણે જે બતાવેલા બે કોમ્બિનેશન અને એક્ઝાકોનાઝોલ સિંગલ પાંચ ટકા અથવા એસી તેમાંથી કોઈ પણ એક ફૂગનાશક છે તે તમે પસંદ કરી સારામાં સારો ફૂગના રોગોથી કપાસના પાકને રક્ષણ અપાવો અને ખૂબ સારો ઉતારો મેળવો અને ખેતીમાં ખૂબ સારી પ્રગતિ કરો તેની આપણે શુભેચ્છા પાઠવી છે કે આટલા બધા વરસાદી માહોલમાં પણ જે ખેડૂત મિત્રોને કપાસનો પાક ફૂગના રોગોથી બચી ગયો છે તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને જેમ વાતાવરણ ચોખ્ખું થતું જશે તેમ તેમ એક એકાદ સ્પ્રિય છીએ યેકોના અથવા તો મેન્કોઝેપ અથવા કોપર ઓક્સિકલોરાઈડ અથવા તો કાર્બન ડાજિન આમાંથી ચારમાંથી કોઈ પણ એક સારી કંપનીની જે બ્રાન્ડેડ કંપની હોય તેની પસંદગી કરી અને કપાસના પાકમાં છંટકાવ કરો તો ખૂબ સારામાં સારા ફૂગના રોગોનું નિયંત્રણ મેળવી શકશો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો થેન્ક યુ ખેડૂત મિત્રો